મોરબીના ઝૂલતા પુલે બે મિત્રો પણ ઝૂલવા ગયા હતા, વીકેન્ડની મજા માણવા ગયા હતા, પરંતુ તેમને ક્યાં ખબર હતી કે આ તેમનો મનોરંજન માટેનો છેલ્લો દિવસ હશે. હાલ સ્મશાનમાં બંને મિત્રોની ચિતા ઉસળી રહી છે. આ દર્દથી ભરેલી કહાની જોઈ તમે પણ રડી જશો. મોડી રાત્રે પત્ની તેના સુહાગની રાહ જોઈ રહી હતી. માતા પિતા વહાલ સોયા દીકરાની રાહ જોઈ રહ્યા હતા. આખે આખો પરિવાર વિખાઈ ગયો. ક્યાં ખબર હતી કે હસતા રમતા મિત્રોની ચિતા સાથે સળગશે. સ્મશાન ગૃહમાં ચોતરફ ચિતાઓ પથરાયેલી છે. એક મિત્રની ચિતા સળગીને ઠરી નથી ત્યાં બીજા મિત્રની ચિતા સામે આવીને ઊભી છે. મોરબીના ગામે ગામમાં માતમ ફેરવાયો છે. એક 5 વર્ષના માસુમે શું જિંદગી જોઈ છે, એવામાં બ્રિજ પરથી પડતા તેનું પણ મૃત્યુ થયું. 5 વર્ષના બાળકનું મૃત્યુ થતા સ્મશાનમાં તેને દાટવામાં આવ્યો. સ્મશાન ગૃહથી હું સીધા જ લાઈવ દ્રશ્યો આપને બતાવી રહી છું. અહીંયા ચિતાઓ સળગી રહી છે. આ ચિતા નથી સળગી રહી, એક સ્વજન ને ગુમાવ્યું છે કોઈ પરિવારે. આ એક ચિતાની વાત નથી, અહીંયાથી 4-5 ચિતાઓ સળગી રહી છે. હું આપને બતાવું કે બીજી એક આ ચિતા છે, આપ જોઈ શકો છો. ત્રીજી અહીંયા ચિતા સળગી રહી છે. ચોથી અહીંયા ચિતા સળગી રહી છે. 4-4 ચિતાઓ, 3-3 ચિતાઓ મારી પાછળ છે. અને બીજી ચિતાની તૈયારી પાછળ આપ જોઈ શકો છો કે જેસીબી અત્યારે મશીનથી એ ચિતાઓ સળગાવવા માટે અહીંયા તૈયારીઓ થઈ રહી છે. એ હોનારત બાદ આ પ્રકારના દ્રશ્યો કદાચ મોરબીએ વિચાર્યા નહીં હોય. અને હવે હું એ પરિવારને પણ મળાવીશ કે જે પરિવારના સભ્યોએ પોતાના સ્વજનને ગુમાવ્યા છે. પરંતુ તે પહેલા આપને એ દ્રશ્યો પણ બતાવી દઉં કે 5 વર્ષનું બાળક માસૂમ શું એને જિંદગી જોઈ છે. એ જિંદગી પણ એને ગુમાવી દીધી છે. અહીંયા એને દફનાવવામાં આવ્યું છે 5 વર્ષનું બાળક. કારણ કે ઘણા લોકોમાં એ પ્રકારની વિધિ હોય છે કે તેને અગ્નિદાન નથી આપવામાં આવતો, પરંતુ દફનાવવામાં આવે છે. નાનું બાળક હતું તો એક જ સ્મશાન ગૃહમાં 2 પ્રકારની વિધિ, ક્યાંક ચિતા સળગી રહી છે ને ક્યાંક બાળકને દફનાવવામાં આવ્યું છે. ઉંમર ફક્ત 5 વર્ષની હતી. એવા પણ સ્વજન સાથે હું મળાવું કે જેમણે પોતાના સ્વજનને ગુમાવ્યા છે. ભાઈ શું નામ આપનું? મૃતદેહ તો આ ભાઈની આંખોમાં આપ આંસુ જોઈ શકો છો. તેમણે પોતાના ભાઈને ગુમાવ્યો છે. એ ભાઈ સાથે રહેલી યાદો તેમને યાદ આવતી હશે. છેલ્લી વાતચીત થઈ ભાઈ આપની, શું વાતચીત? શું નામ હતું આપના ભાઈ? નેરુભાઈ. શું વાતચીત થઈ છેલ્લી આપની? કાલે વાતચીત નથી, કાલે થાય. અહીંયાથી 5:30 વાગે તો ઘરેથી નીકળો પુલ અહીંયા જવા માટે. અમને તો ખબર નથી, અમને તો 7 વાગ્યા પછી ખબર પડી. એમ અમને તો એમ કે ગામમાં જ ફરવા ગયું હોય. એમ તો 7 વાગે એનો ભાઈ બને બીજો તો એ હોસ્પિટલ ગયો ને, ત્યારે ખબર પડી કે અમે 3 જણા ભેગા હતા અહીંયા. એટલે એ હોસ્પિટલ ગયો એટલે એ બચી ગયો. બીજા 2 એ રાત્રે 12 વાગે નીકળ્યા. બે નાનપણથી સાથે રમ્યા અને હવે બંનેની ચિતા સાથે સળગી રહી છે. અને કુદરતની થપાત કહેવાય કે માનવ સર્જિત આ ભૂલે એવો તો દગો દીધો કે જેણે મિત્રતાની સાથે પરિવારને પણ વેર વિખેર કરી નાખ્યો.
तो मोरबीनी पुल दुर्घटनामां राजकोटनो परिवार पण भोग बन्यो। एक साथे परिवारना त्रण त्रण सभ्यो मच्छुना पाणीमां डूबी गया। क्यारे विसरी न शकाय तेवी होनार ज छे। आखे आखो परिवार विखेराई गयो, चौतरफ मातम छवाई गयो। जुओ ए परिवारनी दर्द भरी कहानी। પછી એક એવા દ્રશ્યો સામે આવી રહ્યા હતા કે દરેક પળે એમ લાગી રહ્યું હતું કે આ મોરબીમાં ગઈકાલે બનેલી ગોઝારી ઘટનામાં રાજકોટના ટોટલ 5 લોકોના મૃત્યુ થયા છે, જેમાં રાજકોટના એક જ પરિવારના 3 સભ્યોના મૃત્યુ થયા છે। આજે આપ આ દ્રશ્યો જોઈ શકો છો કે જે રીતના અત્યારે અહીંયા શોકનો માહોલ છે, અહીંયા ગમગીની છવાઈ ગયેલી છે। અત્યારે હાલ મૃતકના પરિવારજનો પણ આપણી સાથે છે। શું કહેશો આખી ઘટના બેની, શું થતા તમારે? મારા ચેકનો દીકરો બધા ફરવા ગયા હતા, રવિવાર હતો ને, તો ભાણેજ નહીં લઈ ગયા હતા, ભાણેજ ગુજરી ગયો, બધા ફૂલ ટ્વિટર તો અંદર પડી ગયા। કેટલા સભ્ય હતા અને કેવી અત્યારે દુઃખની લાગણી? એટલે અત્યારે હા 11 જણા આ બેન ને ગયા હતા, એટલે એને ખબર હોય ને વધારે તો। હા અત્યારે કેવી દુઃખની લાગણી છે? અત્યારે તો હોય તો ખરા ને ભાઈ, અત્યારે તો હજુ રાફ તૂટી પડ્યો અમારે। અમને નથી ખબર સાહેબ, ઈ ફરવા ગયા હતા ને બે જણા, તો અહીંયા ગયા હતા દળ જોવા, મારા બેન નો છોકરાને જોવું હતું ને, તો કે અમે જોવા જઈશ, તો એમાંથી હજી તો ચેડા ચેડા ભેગો જ પુલ પડ્યો, તો એ બધા જે ઓલા પાવાયેલા હતા ને એની માથે આવી ગયા। એક જ પરિવારના ત્રણ ત્રણ સભ્યો એ ગયા, કેવું કે મારી બેન નો દીકરો હોય છે એમાં હાલ આજે છે રાજકોટમાં જે એક જ પરિવારના ત્રણ ત્રણ સભ્યો જે છે એમનું અવસાન થતા એક પરિવાર ઉપર એક આભ ફાટી પડ્યું છે, પરિવાર ઉપર એક દુઃખની લાગણી છે અત્યારે જોવા મળી રહી છે। હે મચ્છુ તું કેટલી સમાધિઓ લઈશ, દિવાળી બાદની રજાઓનો પણ અંતિમ દિવસ હોવાથી લોકો મન ભરીને મજા માણવા ઝૂલતા પુલ પર પહોંચ્યા, પરંતુ કુદરતે કંઈક અલગ જ વિચાર્યું। પુલ પર ઓવરલોડ થઈ ગયો અને આ દુર્ઘટનામાં મોટી સંખ્યામાં લોકો નીચે પટકાયા। પુલ તૂટ્યાના આ દ્રશ્યો ભલભલા લોકોના હૃદય દ્રવી નાખે એવા હતા, સાથે પરિવારના આક્રંદના દ્રશ્યોએ કલ્પી ન શકાય તેવા છે।